ખબર કાઢવા આવ્યા છો? હા, આવી હાલતમાં બિચારીને કામ યાદ અપાવો છો? અરે પણ તું ઓકે સોરી. મેં જે દવા આપી છે ચાલુ રાખજો અને હાથ પાણીમાં બિલકુલ બોળવા ન દેતા સતત આરામ કરો અને હાથમાં ઝડપથી આરામ થશે. કેમ કે મેં એન્ટીબાયોટિક પણ આપી છે તમને. હમ જી ડોક્ટર. થેન્ક યુ ડોક્ટર સાહેબ. કાલે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું છતાં તમે આવી ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નો નો, એમાં થેન્ક યુ શું? ડોક્ટર, ટ્રીટમેન્ટ ટાઈમસર ચાલુ થાય ને એ કા જરૂરી. અમે તમારા ખૂબ આભારી. અરે તમે આટલો બધો આભાર માનશો તો મારે હમણાં ને હમણાં પાછા જતું રહેવું પડશે. અરે ના ના ડોક્ટર સાહેબ, આ ઘરની દરેક વ્યક્તિ તમારી બહુ જ આભારી છે. ચાલો તો હું નીકળું. પણ ડોક્ટર. અરે મજાક કરું છું, અને હવે આમ પણ મારે રોકાવાનું કોઈ કામ નથી. મારા અંદાજ પ્રમાણે જ કુમકુમની સ્થિતિ છે અને કુમકુમની સારવાર બરાબર દિશામાં થઈ રહી છે. આ તો માત્ર મારે બેન્ડેજ બાંધવી હતી અને એનો હાથ ચેક કરવો હતો. ઓકે ચાલો તો હું રજા લઉં. તમે પણ શું ડોક્ટર, તમે કેવી વાત કરો છો? શિલ્પા, તું મારા પર ખોટી નારાજ છે. હું તો કુમકુમ સાથે ગમત કરતો હતો. આવી ગમત? અરે બિચારીના હાથની હાલત તો જુઓ. મોટી મમ્મી, એમાં શું થઈ ગયું? મને બિલકુલ ખોટું નથી લાગ્યું. ના બેટા, આ મજાકમાં કાઢવા જેવી વાત નથી. બસ શિલ્પા દેવી, હવે તમારું મગજ શાંત રાખો. હવે ઓફિસ જવાની વાત કરીશ ને, પછી તમે કયા કરશો કે ઘરમાં વહુ માથી પડી છે અને તમે આખો દિવસ બિઝનેસની વાતો કર્યા કરો છો. તો આમાં માથું લાગવા જેવી વાત નથી? અરે કોઈકે તો પૈસાનું અને બિઝનેસનું ધ્યાન રાખવું પડે કે નહીં? અરે પણ ભાભી, કુમકુમ ક્યાં અહીંયા એકલી છે? અમે બધા સાથે છીએ ને. હા એ જ તો મોટી મમ્મી, તમારે આટલી બધી ફિકર કરવાની જરૂર નથી. બેટા, વાત ફિકરની નથી, આ માનસિકતા બરાબર નથી. માનસિકતા? કેવી માનસિકતા? એ કે દર વખતે માત્ર પૈસાનો જ વિચાર નહીં કરવાનો. નહીં સમજાયું ને? તો હું તમને સમજાવું. ચલો આવો બહાર. અભી બહાર કેમ? કહ્યું ને તમને. હું તમને બધાને કથા કહેવાની છું. બસ ચલો હવે. સાચી ના. અરે અરે બેટા, તું શું કામ કરે છે? લાવ અહીંયા બે શાંતિથી. જયેશ, જરા તમે દીવો પ્રગટાવ. કેમ દીવો પ્રગટાવતા નથી આવડતું તમને? કેમ નહીં, લાવ લાવ, જરૂર પ્રગટાવી. બોલો શ્રી અંબે માતાજી. માતાજી, મારો હાથ જલ્દીથી ઠીક કરી દો. ચલો મોટી મમ્મી, કથા સંભળાવો. બીજાપુર નામે એક ગામ હતું. એમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ સોહન અને બીજાનું નામ મોહન. બંને માતાજીના ભક્ત હતા. બંને મંદિરે જવાનું ક્યારેય ચૂકતા નહીં. બંનેમાં એક ફરક હતો. મોહન જન્મથી જ અમીર હતો. અમીરી એને વારસામાં મળી હતી, જ્યારે મોહન એક સામાન્ય મધ્યમ વર્ગીય યુવાન હતો. પરંતુ બંને ખૂબ સારા મિત્ર હતા. સામાજિક કે અમીરીનો ભેદ એ બંને વચ્ચે ક્યારેય આવ્યો નહોતો. એકવાર મોહનના ઘરે એક મોટા વેપારી આવ્યા અને એમણે ખૂબ બધા રૂપિયાની બેગ આપી. આ વાત મોહને એના મિત્ર સોહનને કહી. કોણ જાણે કેમ પણ એ દિવસે સોહનને મોહનની ઈર્ષા થઈ આવી. એને રૂપિયા વિશે ખૂબ વિચાર આવવા માંડ્યા. એટલે સુધી કે એ દિવસે સોહને મંદિરમાં માતાજીને પ્રાર્થનામાં પણ રૂપિયાની જ માંગણી કરી કે હે માતાજી, મને ખૂબ પૈસાદાર બનાવી દે. અને મોહન સાથેનો વ્યવહાર પણ બદલાઈ ગયો. મોહનને સોહનની ચિંતા થવા માંડી અને એણે માતાજીને પ્રાર્થના કરી કે અમારી મૈત્રીને આંચ ના આવવી જોઈએ. માતાજીએ મોહનની પ્રાર્થના સાંભળી અને એને મોહનને સપનામાં આવ્યા
સપનામાં એમણે મોહનને એના મિત્રને જાળવવા એની મૈત્રીને સાચવવા એક કિમ્યો આપ્યો. ઓહો, આ તો મૈત્રી અને મિત્રતામાં આવતી ઈર્ષાની વાત છે. મોટા ભાઈ, કોઈના કપડા મારા કરતા વધારે સારા હોય ને તો મને બહુ ઈર્ષા થાય. જાગ્રત, આ ફાલતુ જોક્સ નહીં મારા. હા ભાઈ, આ કથામાં સરસ સંદેશો પણ છુપાયેલો છે. જરા ધીરજ રાખો. પણ મને લાગે છે કે આ કથામાં માત્ર મૈત્રી કરતા પણ વધુ કોઈ ઊંડી વાત છે. અરે આવો મિત્ર, આવો. બેસ, જે મને અચાનક મળવા માટે બોલાવ્યો. હા, મારે તારી સાથે એક વાતની ચર્ચા કરવી છે. કઈ વાત? વાત જાણે એમ છે કે મારી પાસે એક રૂપિયા ભરેલી બેગ છે અને મારી તિજોરીમાં જરા પણ જગ્યા નથી. તો શું તું એ રૂપિયા તારા ઘરમાં મૂકીશ? મારી અમાનત સમજીને સાચવજે. રૂપિયા ભરેલી બેગ તો મને સાચવવા આપે છે? હા દોસ્ત, વાત જાણે એમ છે કે આજના જમાનામાં કોઈના પર પણ વિશ્વાસ મૂકી શકે એવું નથી, પણ મને તારા પર વિશ્વાસ છે. કારણ કે તું તો મારો જીગરી ભાઈબંધ છે અને આમે આ ફક્ત 8-10 દિવસનો જ સવાલ છે. અરે એમાં શું થઈ ગયું? હું જરૂરથી સાચવીશ. આલે બેગ. અને હા, આ રૂપિયાની સાચવણી રૂપે હું તને રોજના 1000 લેખે 10,000 રૂપિયા પણ આપીશ. ખરેખર? હા, આમે ઘી ઢોળાય તો ખીચડીમાં જ ને. આ રૂપિયા સાચવવા માટે હું કોઈ બીજાને પૈસા આપું એના કરતા મારા મિત્રને કેમ ના આપું? અને આમે તારે કંઈ ખાસ કરવાનું નથી, તારે ફક્ત આ રૂપિયાનું ધ્યાન રાખવાનું છે. અને સાચી વાત કહું ને તો મારા એક સંબંધી મને આ રૂપિયા આપી ગયા છે, પણ મેં તને કીધું એમ જ કે મારી તિજોરીમાં જરા પણ જગ્યા નથી. અને મૂળ મુદ્દાની વાત કે અમારા વિસ્તારમાં ચોરીનો પણ ભય રહે છે. તું જરાય ચિંતા નહીં કર, હું આ પૈસાને એકદમ બરાબર સાચવીશ. કેટલી સરસ કથા છે. અમીર અને ગરીબની મૈત્રી, બંને કેટલા જુદા જુદા છે. એકને એનો ખોવાયેલો મિત્ર પાછો જોવે છે અને બીજાને ખાલી પૈસાની પડી છે. આગળ શું થયું મોટી મમ્મી? આગળ વાંચો. તો હવે સોહન પાસે એના ઘરમાં રૂપિયાથી ભરેલી બેગ છે. રૂપિયાને લીધે ખૂબ જોખમમાં આવી ગયો છે. વારંવાર રૂપિયા રાખ્યા છે, એ જગ્યાએ જઈને નજર નાખે છે. એ જાણે છે કે આ રૂપિયા એના નથી, પણ એ બેગ ખોલી ઘડી ઘડી રૂપિયા જોતો રહે છે. બીજા દિવસે કોઈ એને કહે છે કે ગામમાં ચોર બેઠા છે. સોહન આ સાંભળીને ડરી જાય છે. એ મોહન પાસે જઈ પૂછે છે કે ચોર આવીને આ પારકી થાપણના રૂપિયા લૂંટી ગયો તો? મોહન એને સમજાવે છે કે તારે રૂપિયાની કાળજી લેવાની જરૂર નથી. સોહનને ચોરીનો ભય એવો પેસી ગયો છે કે ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દે છે, મંદિરે પણ નથી જતો. થોડા દિવસ આમ વીતે છે, પછી ચોરનો ભય શમે છે. આ દરમિયાન સોહનને રૂપિયાનું વળગણ થઈ ગયું છે. એ સતત રૂપિયા બાબત જ વિચાર્યા કરે છે. એની રાતની ઊંઘ પણ વેરણ થઈ જાય છે. એ યા તો જઈને રૂપિયા તપાસ્યા કરે છે, યા તો રૂપિયા બાબત જાત જાતના વિચારો કર્યા કરે છે. આજે મારા ઘરમાં 10,00,000 રૂપિયા આવી ગયા. અરે આ રૂપિયા મારા નથી તો શું થયું, પણ મારા ઘરમાં તો છે. લક્ષ્મીમાં આખરે મારા ઘરમાં વિસામો કર્યો ખરો. અને 10 દિવસ પછી તો સાચવણીના રૂપે બીજા 10,000 રૂપિયા મને મળવાના છે. એ દેવી માં, રૂપિયાની હાજરી જ માણસના હૈયાને હરખાવી નાખતી હોય છે. પ્રણામ દેવી માં. આપ મારે આંગણે પધાર્યા. વત, તારા મનની મહેચ્છાથી હું અજાણ નથી. તું ધનવાન બનવા માંગે છે અને તારી પાસે પુષ્કળ ધન હોય એવી અપેક્ષા રાખે છે. પરંતુ વત્સ, જરૂરિયાતથી વધારે ધન સંતોષને સંતાપ આપે છે. એ મારી શિખામણ ગ્રહણ કરીશ તો સુખી થઈશ. વત્સ, આજ સુધી તે ધન પ્રાપ્તિ માટે પુષ્કળ પ્રયત્નો કર્યા છે, બધું જ ભૂલી જઈને ધનની પાછળ પાગલતાની હદે દોડ્યો છે. ધનની સતત ઝંખના કરતો રહ્યો છે અને વિશેષ ધન પ્રાપ્તિ માટે પરિવારજનો અને શુભેચ્છકોને અવગણીને સતત વ્યસ્ત રહ્યો છે. પણ આજે તારી આ અદમ્ય ઈચ્છાની હું પૂર્તિ કરું છું અને તારા મિત્રની આ અમાનતની સંભાળ રૂપે તને વિશેષ ધન પ્રાપ્તિ થશે. હા માં, ખૂબ બધા રૂપિયા મળવાના છે. એ રૂપિયાથી હું મિત્રોને મેજબાની આપીશ અને પરિવારને દુનિયાની તમામ સુખ સગવડો પૂરી પાડીશ. માં,
રૂપિયાથી દુનિયાની તમામે તમામ ખુશીઓ આમ ખરીદી લઈશ માં. ભલે, સમય આવે તને સમજાશે કે તે શું પ્રાપ્ત કર્યું અને શું ગુમાવ્યું છે. અરે અરે અરે, શું હાલત થઈ છે સોહનની? પછી શું થયું આગળ વાંચ. એક દિવસ સોહન ઓસરીમાં ઊભો હતો ત્યારે એને અચાનક ચક્કર આવી ગયા અને બેભાન થઈ ગયો. ત્યારબાદ એની તબિયત સુધરતા જ તરત મોહન પાસે પેલા રૂપિયાની બેગ લઈને પહોંચી ગયો. મોહન એને આવવાનું કારણ પૂછ્યું તો એને જવાબ આપ્યો કે રૂપિયાની બેગ પાછા આપવા આવ્યો છે, હવે બેગ એની પાસે નહીં રાખી શકે. મોહનને ખૂબ આશ્ચર્ય થાય છે કે સોહન આમ કેમ કરી રહ્યો છે. પણ સોહન કોઈ સવાલના જવાબ આપ્યા વગર બેગ સોંપી પાછો પોતાના ઘરે ચાલ્યો જાય છે. જાગી જાવત, જો હું તને પુનઃ મળવા આવી છું. દેવીમાં પ્રણામ. દેવીમાં પ્રણામ. વત, કોઈ પાઠ શીખવા મળ્યો તને? હું કઈ સમજ્યો નહીં દેવીમાં. તો ધ્યાનપૂર્વક સાંભળ. ગત રાત્રિ અને આજની રાત્રિમાં તને કોઈ ભેદ વર્તાય છે? હા દેવીમાં, ગઈકાલ સુધી પૈસા સાચવવાની ચિંતામાં ને ચિંતામાં હું શાંતિથી સૂઈ નતો શકતો. મારી ઊંઘ હરામ થઈ ગઈ અને આજે રૂપિયા મેં પાછા કરી દીધા તો ઘસ ઘસા શાંતિથી સૂઈ શક્યો. આ દેવીમાં એક બોજ હળવો થઈ ગયો. એ પૈસા ક્યાંક ખોવાઈ જશે કે ચોરાઈ જશે એની ચિંતામાં ને ચિંતામાં મન ક્યાંય ચોંટતું નહોતું. જે પૈસાની માલિકી મારી નહોતી એની હું ચિંતા કર્યા કરતો હતો. હવે જ્ઞાન પ્રાપ્તિ થઈને સદા સ્મૃતિમાં રાખજે મારી શિખામણ કે અપેક્ષા એ જ સર્વ દુઃખનું કારણ છે. અપેક્ષા અલ્પ કરજે. અન્યના જીવન સાથે તારા જીવનને સરખાવીશ નહીં. તારી પાસે જે છે એમાં જ સંતોષ માણ. અવશ્ય દેવીમાં, અવશ્ય. મોહન જેવો મિત્ર મળવો કઠિન છે, પરંતુ જ્યારે તે મોહનના સુખી જીવનની ઈર્ષા કરી ત્યારે તારા વિચારોથી એને દુઃખ થયું. મોહને જ મને તારામાંથી ઈર્ષ્યા દૂર કરવાની પ્રાર્થના કરી. તારા માટે તો ધન એ જ સુખનો પર્યાય હતો, પરંતુ વત્સ, ધનથી સગવડો પ્રાપ્ત થાય સંતોષ નહીં. ધનથી સોનાનો પલંગ ખરીદી શકાય, નિંદ્રા નહીં. મને મારી ભૂલ બરાબર સમજાઈ ગઈ છે દેવીમાં. મનનો સંતોષ એ જ મોટી વાત છે. કોઈની ઈર્ષા ક્યારેય ન કરાય એ વાત આજે હું બરાબર સમજી ગયો છું. કોઈની સંપત્તિ જોઈને સંતાપ ન કરાય એ વાત પણ આજે મને બરાબર સમજાઈ ગઈ છે દેવીમાં. કોઈનો મહેલ જોઈને આપણી ઝૂંપડી તોડી નાખવાની મૂર્ખાઈ ક્યારેય ન કરાય એ વાત બરાબર આજે મારા મનમાં બેસી ગઈ. આપને લાખ લાખ વંદન દેવીમાં, લાખ લાખ વંદન. કલ્યાણ ભવ. જોયું, મેં કહ્યું હતું ને કે આ કથામાં માત્ર મૈત્રી કરતા પણ વધુ કોઈ ઊંડી વાત છે. ભલે સૌ કહેતા હોય કે સબસે બડા રૂપૈયા, પણ આ રૂપૈયા આપણી નિરાત અને ચેન છીનવી લેતા હોય છે. હા, પણ મને લાગે છે કે રૂપિયા ખરાબ નથી, પણ સતત એના માટે વિચારતા રહેવું કે એની પાછળ આંધળી દોટ મૂકવી એ ખરાબ. એ ક્યારે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. અરે જાગ્રતભાઈ, તમે ક્યાં ખોવાયેલા છો? હું તો જસ્ટ કથાના મર્મને સમજવાની કોશિશ કરી રહ્યો છું. મર્મ તો એ છે કે કોઈ પણ વાતની અતિશયોક્તિ ખરાબ કહેવાય. આ પૈસો છે ને માણસને ઈર્ષાળુ બનાવી દે છે. હા મોટી મમ્મી, માતાજી આપણને કથામાં એ જ કહેવા માંગે છે કે ચીજ વસ્તુઓ કરતાં ભાવનાઓનું મૂલ્ય વધારે હોય છે. મને પણ આ વાત બહુ જ ગમી. પૈસા બધું ના ખરીદી શકે, જેમ કે મનની શાંતિ, આનંદ, પ્રસન્નતા, આ બધી આપણા જીવનની એવી વસ્તુઓ છે જે રૂપિયો ના આપી શકે. આટલી સરસ વાત કહેવા બદલ માતાજીનો ખૂબ ખૂબ આભાર. બોલો અંબે માતા કી જય. મારું તીર બરાબર નિશાના પર લાગી ગયું. મજા પડી ગઈ. કુમકુમના હાથ પર જે ફૂલા આવ્યા છે ને એ જોઈને જય તો એનાથી દૂર જ ભાગશે. મજા પડી ગઈ, મજા પડી ગઈ.
ભગવાન, મારી જીગના બિચારી મુસીબતમાં આવી ગઈ. એ બિચારી દોષનો ટોપલો પોતાના માથા પર લઈને ફરી રહી છે. એને એમ છે કે એણે જે મહેંદી પીસી એમાં જ પ્રોબ્લેમ હતો. નહીં, મારી જીગ્નાને મુસીબતમાં નહોતી પાડવી. એ વાંધો નહીં, એની સાથે બેસીને વાત કરીને એને શાંત પાડું છું. ભગવાન, પેલા કોણ? રમીલા પાસેથી જે પાવડર લઈને 3 ફોન બનાવ્યા, મેં જીગ્નાની થાળીમાં મૂક્યા. એ કુમકુમના હાથ પર વપરાયેલા 3 કોન બધા ખાલી ફોન મેં અહીંયા મૂકી દીધા છે. પહેલાં એનો નિકાલ કરવો પડશે. જીગ્નાને તો પછી મળી લઈશ. ફોન પહેલાં બધા કરવા પડશે. આ જો કુમકુમના હાથમાં આવી જશે ને તો પાછી નવી ઉપાધિ. શું કરું? આ કોન ઘરના ડસ્ટબિનમાં નાખી દઉં? ના ના, કોઈના હાથે રાખી ગયા તો એના કરતા ગટરમાં નાખી દઈશ. શિલ્પા, એ હું છું. તો આમ કેમ ચમકી ગઈ? હું ક્યાં ચમકી ગઈ? તું શું કરી રહી છે? કઈ નહીં, હું તો બસ મારી વસ્તુ ગોઠવી રહી હતી. અચ્છા, તારે અત્યારે રસોડામાં હું જોઈએ ને? હે, તું મને કેમ સમજાવતી હતી કે 24 કલાક પૈસાની પાછળ અને કામની પાછળ દોડવું નહીં જોઈએ? કુમકુમની તબિયત સારી નથી એટલે તમે ઘરે રહો, ઘરવાળા જોડે સમય વિતાવો વગેરે વગેરે. તો પોતે શું કરી રહી છે? શું કરી રહી છું? અરે, તું તો શું શું કરશે? હે, તું રસોડામાં જા ને ઘરના કામ પતાવ. કુમકુમની તબિયત સારી નથી છતાંય આવી હતી, પણ મેં એને એના રૂમમાં પાછી મોકલી દીધી. થેન્ક યુ અજય. તમે જો મને યાદ નહીં અપાવ્યું હોત ને તો મને ક્યાં યાદ આવત? મને જવાબદારીનું ભાન ક્યાં છે? અરે, એમાં માથું લગાડવાની કોઈ જરૂર નથી. ક્યાં માથું લગાડું છું? આજકાલ જયેશને કુમકુમ માટે ખૂબ સહાનુભૂતિ થઈ રહી છે. આ બહુ સારી વાત ન કહેવાય. આમ ન થાય એની હવે કાળજી લેવી પડશે. હા, તે કરેલા હૈયે વાગે છે. મેં જયેશને કામ પર ન જવાનું દબાણ કરી રોકી દીધા અને હવે એ જ મને આ મહેંદીનો કોન વગે કરવામાં આડે આવે છે. શું કરું હવે? થોડી વાર પછી પાછી પ્રયત્ન કરીશ. શિલ્પા, હજુ તો અહીં જ બેઠી છે. જા જા, જઈને કામ કર. હા, જાઉં છું, શાંતિ રાખો. શું થયું છે તમને? ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે ને, આ બધા પણ. હે માતાજી, આ કેવી સમસ્યા આવી ગઈ છે? ભાભી સાથે આ શું થઈ રહ્યું છે? હવે મારો કઈ વાંક નથી માતાજી, મને તો કઈ જ સમજાતું નથી. જીગ્ના બેટા, મમ્મી અહીંયા છે. તારી રૂમમાં ગઈ હતી, તું ત્યાં નહોતી એટલે તને શોધી શોધી અહીંયા આવી ગઈ. શું કહું મમ્મી, મને બહુ ખરાબ ફીલ થઈ રહ્યું છે. કુમકુમના હાથમાં જે થયું એના લીધે? હા. અરે બેટા, એમાં તું શું કામ દુઃખી થાય છે? એમાં તારો શું વાંક છે? મમ્મી તો આટલું વિશ્વાસથી કેવી રીતે બોલી શકે? એમાં મારો કંઈ જ વાંક નથી. મહેંદીના કોન તો મેં બનાવ્યા હતા ને, અને આ મહેંદી કોમ્પિટિશનનો આઈડિયા પણ મારો જ હતો. અને મમ્મી, મહેંદીથી કોઈના આટલું બધું રિએક્શન કેવી રીતે આવી શકે? બેટા, તારી વાત સાચી છે, પણ જરા અક્કલ વાપર. આ તો એક અકસ્માત છે. હા, અને તારી ઈચ્છા તો એ જ હતી ને કે બધા ખુશ થઈ જાય. હા, અને અમે બધા જાણીએ છીએ કે તને કુમકુમ માટે કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે તને એના માટે. પણ મમ્મી, આવું કેમ થયું હશે? એ બિચારી કેટલું ભોગવી રહી છે.